અથાણું, નામ સાંભળીને મોંમાં પાણી આવી ગયું ને? અથાણું છે જેવી વસ્તુ. આપણે બધા સ્વાદ માટે અથાણું ખાતા જોઈએ છે, પણ ક્યારેય તમે એવું વિચાર્યું છે અથાણું ખાવાથી શરીરને કયા કયા ફાયદાઓ થાય છે? તો આજના આ વિડીયોમાં હું તમને અથાણું ખાવાના કયા કયા જબરજસ્ત ફાયદાઓ થાય છે એના વિશે માહિતી આપીશ, અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે અથાણું કોણે ન ખાવું જોઈએ અને અથાણું કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ જેથી શરીરને એના પૂરેપૂરા ફાયદાઓ મળે. તો આ બધી જાણકારી માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અથાણાની અંદર મેથી હોય છે, અજમો હોય છે. તો મિત્રો, આયુર્વેદ એવું કહે છે કે જે અથાણામાં મેથીનું પ્રમાણ હોય છે એ અથાણું નથી, એ ઔષધિ છે. અને જીવનમાં જે અથાણામાં મેથી હોય એ અથાણું ખાવામાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ. અમુક અથાણામાં મેથી નથી હોતી, એની જગ્યાએ અજમો હોય છે, તે પણ અથાણું તમે ખાઈ શકો છો. કોઈ પણ અથાણામાં ફળ કરતા ઔષધિનો ઉપયોગ વધારે થાય છે. દાખલા તરીકે કેરીના અથાણામાં જો મેથી કે અજમો નાખવામાં આવે તો તેમાં કેરીના ગુણો કરતા વધારે અજમો અને મેથીના ગુણ વધી જાય છે. મિત્રો, જે લોકોને વાત અને કફની તકલીફ હોય તે લોકો મેથી વાળું અથાણું કોઈ પણ સંકોચ વગર ખાઈ શકે છે. અથાણામાં રહેલી મેથીની અસર પાણીમાં રહેલી મેથી કરતા અનેક ગણી વધી જાય છે. અથાણામાં રહેલી મેથીની શક્તિ 20 ગણી વધારે હોય છે. અથાણામાં રહેલી મેથી લાંબા સમય સુધી તેલમાં રહે છે અને તેના લીધે તેની શક્તિમાં વધારો થાય છે. એવી જ રીતે અજમો પણ લાંબા સમય સુધી અથાણાના તેલમાં રહે છે, તેથી તેની શક્તિમાં પણ વધારો થાય છે. કોઈ પણ ફળના અથાણામાં મેથી અને અજમો, જીરું, હિંગ, તજ હોય એવા અથાણા ખાવા જોઈએ. ઔષધિ વગરના અથાણા ક્યારે પણ ન ખાવા જોઈએ. મિત્રો, અથાણું ઓછી માત્રામાં યોગ્ય છે. તો અહીં તમારે અથાણું ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની માત્રા સંતુલિત રહે, નહીં તો તે ખતરનાક બની શકે છે. જો તમને વાતની કોઈ પણ તકલીફ છે, તમે વાત પ્રકૃતિના છો, તમને ભૂખ ઓછી લાગે છે અથવા ક્યારેક વધારે ભૂખ લાગે છે, ક્યારેક પાચન સારી રીતે થાય છે તો ક્યારેક પાચન સારી રીતે નથી થતું, પેટમાં ગેસ બને છે, ગેસ બહાર નથી નીકળતો, જો તમે આ બધા પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો તમારે અથાણું જરૂર ખાવું જોઈએ. મિત્રો, કોઈ પણ અથાણું હોય છે તો એ સ્વાદમાં ખાટું હોય છે. ખાટો જે રસ હોય છે જેને આમલા કહેવામાં આવે છે, તો આ ખાટો સ્વાદ વાતની પ્રોબ્લેમને દૂર કરવાનું કામ કરે છે. ખાસ કરીને એવો વાત જે શરીરની અંદર કોઈ જગ્યાએ અટકી ગયો છે, ભેગો થઈ ગયો છે, જેમ કે પેટની અંદર ક્યારેક ગેસ થઈ જાય છે, પેટમાં ગોળ ગોળ ફર્યા કરે છે, બહાર નથી નીકળતો. જો તમને આ પ્રકારનો ગેસ થઈ જાય ત્યારે પેટમાં દુખવા લાગે છે તો આ સમયે ખાટો રસ એટલે કે અથાણું ખાવાથી ફાયદો થાય છે. વિટામિન સી થી ભરપૂર લીંબુનું અથાણું આંતરડા માટે લાભદાયક છે. વળી તે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને એની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ રહેલો છે, જે શરીરને ડિટોક્સ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. અથાણા ખાવાથી આપણા શરીરમાં ખોરાકનું પાચન આસાનીથી થઈ શકે છે. અથાણામાં પ્રોબાયોટિક નામના સારા બેક્ટેરિયા હોય છે, જેના કારણે પાચન તંત્ર મજબૂત બને છે અને આ કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. ગર્ભાવસ્થા દરમિયાન અથાણું ખાવાની તલબ થતી હોય છે. કેરીનું અથાણું અને લીંબુનું અથાણું ખાવાથી સગર્ભા સ્ત્રીને નબળાઈમાં આરામ મળે છે. જો તમે વજન ઘટાડવાની દરેક રીતને અજમાવતા હો તો એકવાર આ રીતને અજમાવી જુઓ. અથાણું ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વાસ્તવમાં તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે, સાથે તેમાં રહેલા મસાલા ચરબીના ખૂબ જ ઝડપથી ટુકડા કરી નાખે છે. અથાણામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. તો આવી સ્થિતિમાં જો તમે અથાણું નિયંત્રિત માત્રામાં ખાશો તો તે તમને ખૂબ જ ફાયદો કરશે. કેટલાક રિસર્ચ મુજબ ડાયાબિટીસમાં અથાણું ખાવું ફાયદાકારક છે. અઠવાડિયામાં 1-2 વાર અથાણું ખાવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ આંબળાનું અથાણાનું સેવન કરવું જોઈએ. અથાણું વિટામિન કે નો સૌથી સારો સ્ત્રોત છે. આ વિટામિન લોહીના ગંઠાઈ જવા માટે જવાબદાર છે, ખાસ કરીને જ્યારે આપણને ઈજા થાય છે ત્યારે. અથાણું ખાવાનો આ સૌથી સારો ફાયદો છે. કેરીનું અથાણું કોણે ન ખાવું જોઈએ? જો તમને બળતરા અથવા શુષ્કતા લાગે તો કેરીનું અથાણું ખાવાનું ટાળવું જોઈએ. કેરીના અથાણાને ક્યારે પણ પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં, પણ હંમેશા કાચ, સિરામિક અને માટીના કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવું જોઈએ. જો તમને ત્વચાની એલર્જી, ખરજો અથવા પીરિયડ્સ હોય તો કેરીનું અથાણું ન ખાવું જોઈએ. આકરા ઉનાળામાં પણ કેરીનું અથાણું ન ખાવું જોઈએ, તેનાથી પિમ્પલ્સ, એસિડિટીની સમસ્યા થઈ શકે છે. અથાણું હંમેશા બપોરે જમવા સાથે 1/2 થી 1 નાની ચમચી ખાવું જોઈએ, એનાથી વધારે ન ખાવું. ગુણકારી છે એમ સમજીને વધુ પ્રમાણમાં અથાણું ખાવાથી નુકસાન થઈ શકે છે. હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ વાળા દર્દીએ અથાણું ન ખાવું જોઈએ.